ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક આપણે ભણીએ છીએ આ અગાઉ આપણે બે પ્રશ્નો ભણી ગયા અને બંને પ્રશ્નમાં ચાર ચાર દાખલા હતા આ જે પ્રશ્નો ત્રણ ભણવાના છે ને એમાં પણ ચાર દાખલા જોવાના છે શું કરવાનું છે આપણે માનાંક અને સામીપ્ય શોધવાનું છે આપણને અંતરાલ આપેલું છે અને શું કહેવાય અંતરાલ એટલે આપણને અંતરાલ આપી દીધેલું છે એમાંથી આપણે માનાંક અને સામીપ્ય શોધવાનું છે આ જે પહેલું છે ને એ ઓછા ડેલ્ટા કહેવાય એટલે ત્રણ પોઈન્ટ આઠ બીજું જે આપેલું છે એને એ વત્તા ડેલ્ટા કહેવાય શું કહેવાય એ વત્તા ડેલ્ટા એ કેટલા ચાર પોઈન્ટ આઠ આ બે વસ્તુ આપણને આપી હવે ડાયરેક્ટ જ આપણે કરી નાખવાનું એ રીતે આ વત્તા ઓછા નીકળી ગયું એટલે અહીંયા વૈધા એ ને એ એટલે બે અને આ બંનેનો સરવાળો ચાર ને તો સાત અને આ સોળ કહેવાય એટલે આઠ આઠ ના છ કરે વડે આવી એક એટલે આઠ પોઈન્ટ છ આવે એટલે એ બરાબર આઠ પોઈન્ટ છ ભાગ્યા બે એટલે એ બરાબર આઠ પોઈન્ટ છ ભાગ્યા બે કરીએ એટલે ચાર પોઈન્ટ કોઈ પણ એક સમીકરણ ની અંદર આપણે કિંમત મૂકી સમજો કે ડેલ્ટા છે એની કિંમત કેટલી છે તો ચાર પોઈન્ટ ત્રણ એટલે ચાર પોઈન્ટ ત્રણ ઓછા ડેલ્ટા બરાબર ત્રણ પોઈન્ટ આઠ આ ડેલ્ટા છે એ ડેલ્ટા ને પેલી બાજુ લઈ લે તો વધતા થઈ જાય એટલે ચાર પોઈન્ટ ત્રણ ને આ જે છે એના બાજુ લઈ લે ઓછા થઈ જાય બરાબર ડેલ્ટા ચાર પોઈન્ટ ત્રણ છે આપણી પાસે અને એમાંથી ત્રણ પોઈન્ટ અહીંયા ત્રણ આવી ગયા અહીંયા તેર આવી ગયા માંથી જાય તો પાંચ એટલે જીરો આપણો છે કેટલા આવે જીરો એટલે ડેલ્ટા બરાબર બંને વસ્તુ મળી ગઈ એ પણ મળી ગયો અને ડેલ્ટા પણ મળી આપણે બંને લખવાનું એક લખવાનું માનાંક સ્વરૂપ અને એક લખવાનું આપણે સામીપ્ય સ્વરૂપ માનાંક સ્વરૂપ માનાંક સ્વરૂપ આપણે આપણે બધાને ખબર આગળ ગણી ગયા એ પ્રમાણે એક્સ માઇનસ એ અને લેસ દેન ડેલ્ટા જે આપેલું છે તે પહેલા લખી દે અહીંયા ત્રણ પોઈન્ટ આઠ જે ઉપર આપેલું છે આપણને જે રકમમાં આપેલું તે પહેલા લખી દેવાનું અને પછી એક્સ અને પછી ચાર પોઈન્ટ આઠ હવે x કેટલા છે તો x તો આપણે આપેલા નથી એટલે x ની જગ્યા પર આપણે કેટલા લખવાના x જ લખવાના a કેટલા આવ્યા તો a આપરા 4.3 આવેલા અને આ માઈનસ ના તો માઈનસ છે એટલે 4.3 અને ડેલ્ટા ની જગ્યા આપણે કેટલા લખવાના તો 0.5 બસ પટી ગયો આપણો કામ આ આપણો જવાબ કે એ જ રીતના આપણે લખવાનું સામીપ્ય સ્વરૂપ કયું લખવાનું સામીપ્ય સ્વરૂપ આ જે રીત છે ને એમાં ખાલી એ ને ડેલ્ટા કેવી રીતના શોધવાના એ જ અગત્યનું છે બાકી તો લખવાનું જ છે ભાઈ સામીપ્ય એટલે એન એ અને ડેલ્ટા એનની જગ્યા આ તું છેલ્લા લખી દેવાનું ત્રણ પોઈન્ટ આઠ એક્સ અને ચાર પોઈન્ટ આઠ જે રકમ આપેલી ને ઉપર આ ઉપર રકમ એ પહેલા લખી છે દેવાની અને પછી એનની જગ્યા પર તો કઈ છે ની લેન એ બરાબર કેટલા આપણો જવાબ આવેલો ચાર પોઈન્ટ ત્રણ અને ડેલ્ટા બરાબર જીરો પોઈન્ટ પાંચ બસ પૂરું આપણું એટલે અહીંયા સુધી કરે એટલે તમને બેઠા જ માર્ક્સ મળી જાય અને આ તમને પૂછાશે હવે બીજો દાખલો જોઈએ બીજો દાખલામાં શું કરીએ નીચેનામાંથી માનાંક અને સામીપ્ય શોધવાનું છે એ પણ એવું જ છે આપણે કુલ ચાર દાખલા ગણવાના છે ફરીથી આમાં પહેલું જે છે એને એ ઓછા ડેલ્ટા કહેવાય એટલે એક પોઈન્ટ પંચાવન બીજું છે એને એ વત્તા ડેલ્ટા કહેવાય એટલે બે પોઈન્ટ જીરો પાંચ એનો સરવાળો કરી દેવાનો અને આ વત્તા ને ઓછા એટલે નીકળી જાય અને આ બે એ કહેવાય એટલે બે એ બરાબર આના પાંચ આમાં આપી દે એટલે બે થઈ જાય અને બે ને બે કેટલા થવાના તો ચાર થાય એટલે બંનેનો નો સરવાળો તો કેટલા થાય ચાર થાય એટલે એ બરાબર સરવાળો તમે કરજો એટલે ચાર થાય અને પાંચ આમાં આપી એટલે બે થઈ જાય ને એટલે ચાર ભાગ્યા બે એટલે એ બરાબર કેટલા આવે બે કોઈ પણ એક માં મૂકી દે ચલો કોઈ પણ એક માં કોઈ બી તમે મૂકી શકો ચલો આ મૂકીએ એ વત્તા ડેલ્ટા પછી કરતા થોડુંક અલગ કરીએ એ કેટલા છે તો બે તો બે વત્તા ડેલ્ટા બરાબર બે પોઈન્ટ જીરો પાંચ જીરો પાંચ તો છે આ બે જાય તો જવાબ કેટલો આવે જીરો પોઈન્ટ જીરો પાંચ ચલો આ પણ આપણને મળી ગયો એટલે એ પણ મળી ગયો અને ડેલ્ટા પણ મળી ગયો એટલે આપણે બે વસ્તુ શોધવાની પહેલા લખવાનું માનાંક સ્વરૂપ શું લખવાનું

આવું આપણને પૂછે ત્યારે આપણે આવું કરતા હતા પહેલી રીત પ્રશ્ન નંબર એક માં હવે લખવાનું સામીપ્ય સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ એટલે એન એ ને ડેલ્ટા પછી પહેલા તો આપણે આ લખી દેવાનું છે એક પોઈન્ટ પંચાણું લેસ દેન એક્સ લેસ દેન બે પોઈન્ટ જીરો પાંચ અને એન ની જગ્યા પર એન એની જગ્યા પર બે જે આપેલા આવેલા છે અને અહીંયા જીરો પોઈન્ટ જીરો પાંચ એટલે અંતરાલ માનાંક અને સામીપ્ય તો બહુ સારી રીતે સમજે દાખલો લે એટલે આપણે દરેક માઇનસ જીરો પોઈન્ટ ચાર અને એ વત્તા ડેલ્ટા બરાબર એક પોઈન્ટ ચાર હવે જ એક મજા આવી છે આ તો નીકળી ગયું વધતા ઓછા એટલે અહીંયા બે એ હવે એક પોઈન્ટ ચાર માંથી જીરો પોઈન્ટ ચાર ને બાદ કરવાની એક પોઈન્ટ ચાર માંથી જીરો પોઈન્ટ ચાર ભાગે એટલે એક વધે એટલે એ બરાબર એકના છેદમાં બે એવું લખે તો પણ ચાલે અને એ બરાબર ભાગાકા કરીને જીરો પોઈન્ટ પાંચ કરી નાખે તો પણ ચાલે એ વત્તા બરાબર એક પોઈન્ટ ચાર તો એની કિંમત જીરો પોઈન્ટ પાંચ વત્તા બરાબર એક પોઈન્ટ એટલે બરાબર એક પોઈન્ટ બાજુ જતા એક પોઈન્ટ પાંચ માંથી 0.5 પોઈન્ટ પાંચ એક પોઈન્ટ માંથી પોઈન્ટ પાંચ પાડ કરીએલ્ટ બરાબર આવે જીરો પોઈન્ટ નવ બંને કિંમત મળી બંને કિંમત મળી પછી તો આપણે માનાંક ને સામી લખવાનું છે લખીએ માનાંક સ્વરૂપ માનાંક સ્વરૂપ માનાંક સ્વરૂપ એટલે એ આપણું એક્સ માઇનસ એ અને પછી સોરી ડેલ્ટા લખવાનું પછી લખવાનું ડેલ્ટા ચલો અહીંયા લખીએ જે ઉપર રકમ છે બેઠી જ

બરાબર બે પોઈન્ટ જીરો જીરો બે આ વત્તા બે એટલે એ બરાબર તો બે આવી ગયા હવે એ વત્તા ડેલ્ટા બરાબર કોઈ પણ એક સમીકરણ આપણે લઈ લેવાનું જે આપેલું છે આ એ લઈ લે આમાં અને એમાં એની કિંમત મૂકી દે એટલે બે વત્તા ડેલ્ટા બરાબર બે પોઈન્ટ જીરો જીરો બે એટલે ડેલ્ટા બરાબર આ બે પોઈન્ટ જીરો જીરો બે તો છે જ અને આ બે પેલી બાજુ એટલે એટલે થઈ જાય જીરો બે માંથી બે બાદ કરીએ તો ખાલી વધે કેટલા એટલે આપણને પણ મળી ગયું અને એ પણ મળી ગયું હવે માનાંક અને અંતરાલય બે સમીપ્ય લખીએ સોરી સામીપ્ય નહીં માની સ્વરૂપ માનાંક સ્વરૂપ એટલે આ માનાંક લઈ ચુક્યો સામીપ્ય એટલે એનું વાળું

અને આ વસ્તુ તમારે આની નીચે લખજો આ બધું એટલે તમને દેખાય આ તો મેં તમને સાથે સાથે છે ને એટલે તમને દેખાય એટલા માટે બાકી તમારે નીચે લખી દેવાનું એક્સ લેસ દેન એટલે એન જ એ એટલે કેટલા તો એ એટલે કોઈ જગ્યાએ અહીંયા શોધેલા તે બે અને ડેલ્ટા એટલે જીરો પોઈન્ટ જીરો જીરો બે એટલે અહીંયા આપણા જે પ્રશ્ન નંબર ત્રણ છે એના પણ એક થી ચાર દાખલા પૂરા થઈ આપણને અત્યારે આપેલું હતું અંતરાલ આપણે માનાંક અને સામીપ્ય શોધ્યું જ્યારે પ્રશ્ન એક હતો તેમાં સામીપ્ય આપેલું આપણે માનાંક અને અંતરાલ શોધેલું પ્રશ્ન બે માં માનાંક આપેલું આપણે સામીપ્ય અને અંતરાલ શોધેલું અત્યારે આપણને અંતરાલ આપેલું આપણે માનાંક અને સામીપ્ય શોધ્યું એટલે ત્રણે ત્રણ રીતના આપણે ચાર ચાર દાખલા જોઈ લીધા ત્રણે ત્રણ રીત તમને ગમી હશે જો ગમી હોય ને શીખી ગયા હોય વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો એ પણ કરી લેજો આભાર